અમારે ઇન્ડિયામાં ગરમી પડે તો તમારે પાસે સ્વિચ છે કે સ્વિચ બંધ કરી દેવાય? અહીં તો તમારે ઠંડી પડે, શિયાળામાં ઠંડી પડે, તમારે પાસે સ્વિચ છે કે સ્વિચ ઓફ કરી દો તો ઠંડી પડતી બંધ થઈ જાય? વી કેન નોટ ચેન્જ ધ એટમોસ્ફિયર, વી હેવ ટુ એડજસ્ટ. જે ઠંડી પડે છે, જે ગરમી પડે છે, એને લીધે આપણા માઇન્ડને ડિસ્ટર્બ ન કરવું, તો બે ઉપાય, ઓનલી ટુ. જે ગરમી પડવાની છે, વી કેન સ્ટોપ. ઠંડી પડવાની છે, પણ એ ઠંડી કે ગરમી કે વરસાદને લીધે આપણા મનમાં કોઈ ડિસ્ટર્બન્સ ન થાય, કોઈ વાઇબ્રેશન્સ ન થાય, એના બે જ ઉપાય. કાં તમે ગરમી અને ઠંડી સહન કરી લો, અથવા તો એનાથી રક્ષણ કરી લો. ભારતમાં લાખો માણસો એ ગરમીને સહન કરે, જોયા છે? ઉનાળામાં ઉઘાડે પગે રેકડી તાણતા જોયા? ઉનાળામાં તમે ઇન્ડિયા આવજો, અમારા મેરા ભારત મહાન મેં, લોકો મે જૂની ગરમીની અંદર ડામાનું કામ કરે, જોયા બધા? મે જૂની સખત ગરમીમાં 45 ડિગ્રી ટેમ્પરેચર હોય અને ડામર તપેલો હોય, ડામર ગરમ હોય, સૂર્યની ગરમી હોય, અને રોડ ઉપર કામ કરતા હોય, એને એના મગજમાં કોઈ વિક્ષેપ જ નથી. જોજો, આપણે તો અહીંયા થોડીક ડિગ્રી ગરમી હોય, મરી ગયા, મરી ગયા, ઠંડી પડે કે મરી ગયા, બસ જતી રીતે મરી ગયા, ટ્રેન જતી રીતે, અરે જીવતા પહેલા કેટલા મરી વાર જાય, પ્લેન લેટ થયું એટલે મરી ગયા, અરે તો જીવ્યા છે ને ક્યાં તો મરી ગયો. એટલી બધી વાર આપણે મરી જઈએ છીએ ને આખી જિંદગીમાં. જોજો, અહીંથી કે વરસાદ પર બહાર નીકળ્યો, વરસાદ એટલે કે મરી ગયા, તું પલળી જવાનો એમાં મરી જવાનો છે? અરે કેટલી વાર આપણે મરી જઈએ, જોજો. આપણે આપણે તમે બોલો છો ને, તમે એનાલિસિસ કરજો. તો આ ગરમીની અંદર લોકો મસ્તીથી કામ કરતા હોય, જોજો, ગરમી સહન કરી લે છે. કેટલા લોકો ભારતમાં, લાખો લોકો સખત ઠંડીની અંદર ફૂટપાથ પર ઉઘાડા હોતા હોય, જોયા છે? એ સહન કરી લે છે. કાં તો તમે સહન કરી લો, અને ગરમી કે ઠંડી સહન ન થાય તો રક્ષણ કરી લો. તમે રક્ષણ કરી લો કે તમે ગરમી લાગતી હોય તો રૂમમાં આવી જાઓ, એમાં ગરમી લાગે તો પંખો ચાલુ કરો, એ સહન ન થાય તો પછી એસી ચાલુ કરો. પણ તમે ગરમી બંધ નહીં કરી શકો. તમને કદાચ ઠંડી લાગે તો રૂમમાં આવી જાઓ, આ શાલ ટોપી ઓઢી લો, અથવા તો શર્ટ પહેરી લો, જર્સી પહેરી લો, ધાબળો ઓઢી લો, એનાથી જ ઠંડી સહન ન થાય તો પછી છેવટે હીટર ચાલુ કરી દો. પણ તમે ઠંડી બંધ નહીં કરી શકો. એમ જગતના પ્રશ્નોને ટાળવાની કોઈની તાકાત નથી. અરે ભગવાન રામને પ્રશ્નો આવ્યા છે, ભગવાન કૃષ્ણને પ્રશ્નો આવ્યા છે, અરે ભગવાન સ્વામિનારાયણને પ્રશ્નો આવ્યા છે, નરસિંહ મહેતાને પ્રશ્નો આવ્યા છે, મીરાબાઈને પ્રશ્નો આવ્યા છે. કોઈ આપઘાત કરવાનો વિચાર કર્યો નથી, કોઈને ડિપ્રેશન આવ્યું નથી, કોઈને ફ્રસ્ટ્રેશન નહીં, કોઈને ટેન્શન નહીં, કોઈને સ્ટ્રેસ નહીં. તમે ટોટલ જીવન દબાશો. જીવનના પ્રશ્નોમાં એ લોકો સ્થિર રહ્યા છે. આપણે ગુણાદિત પરંપરા, ગુણાદિદાન સ્વામી, ભગતજીમાં, શાસ્ત્રીમાં, યોગી બાપા પ્રમુખ સામે શારીરિક રોગ આવ્યા છે, અપમાનો થયા, તિરસ્કાર, ઉપેક્ષા, અરે કેટલો માર ખાધો છે. પણ એના જીવનમાં કોઈ ડિસ્ટર્બન્સ નથી, એના મનમાં કોઈ વિક્ષેપ નથી. એના અંતરનો જે આનંદ, અંતરની જે શાંતિ, અંતરનું જે સુખ, એમાં લેશ માત્ર ઓટ આવી નથી. શું કારણ છે? રક્ષણ. કાં તો તમે જે જીવનના જે પ્રશ્નો છે, પ્રશ્નો તમે મટાડી નહીં શકો, જીવનના દુઃખોને તમે ટાળી નહીં શકો, એક ટાળશો બીજા 70 ઊભા થશે. જોગીમાં એક દ્રષ્ટાંત આપતા હતા કે એક ભાઈ 100 ઊંટ લઈને જતા હતા. હવે આખો દિવસ ચાલેલા એટલે અહીં થાકી ગયેલા, અને ઊંટે થોડા થાકી ગયેલા એટલે એક પછી ઊંટ બધા બેસવા બેઠા. 99 ઊંટ બેસી ગયા. હવે એક ઊંટ ઊભું હતું. હવે જા ઉભી જાય ને કઈ ઊંટ આજુબાજુમાં કોઈકના ઘાસનું કંઈક લીલું ખેતર હોય ને ત્યાં જાય ને બધું ખાઈ જાય તો આના દંડ થાય. હવે ત્યાં તો આમ રોડ પર જતા ત્યાં ખીલા હોય ને બાંધવા કેવી રીતે? પછી વિચાર્યું તો આ એક ઊંટ બેસી જાય ને પછી હુઈ જાઉં શાંત, કારણ કે પછી ઊંટ ઊભું થાય ને થોડું અવાજ થાય ને તો આપણે જાગી જવાય એમ. પણ ઊંટનું બિહારવું કેવું તો થોડું આદડા ગવાય. તો એને શું કર્યું, ઊંટને દોરી પકડે ને થોડા આમ ખેંચ્યું કે બેસી જાય ધારું. તો એ પરાણે ખેંચવા ગયા ને તો ધબ ધન પહેર્યું હતું, પહેર્યું બીજા 99 ઊભા થયા, બીજા 99 ઊભા થયા. હવે બધાને ક્યારે બિહારવા, આખી રાત જતી રહી. એમ જિંદગીમાં એક પ્રશ્નને આપણે બંધ કરવા જઈએ ને તો બીજા પ્રશ્નો ઊભા થાય, બીજા પ્રશ્ન, કંઈક ને કંઈક પ્રશ્ન હોય. આપણે થઈ ગયા, લગ્ન થઈ ગયા પછી શાંતિ, હે સુખ સુખ ના, બરાબર? લગ્ન થયા પછી માથાનું વિચિત્ર ભટકાય, તમે બે તરફે આને આ ભટકાય અથવા આને આ ભટકાય,
પછી હારું આના કરતા લગ્ન ન કર્યા હારું બધાને અનુભવ હશે, પણ દીકરાને ખાડામાં નાખશો જોજો, બધાને અનુભવ છે જેટલા લગ્ન કરેલા છે ને બધા તમે પૂછજો. પણ તો એના હાલવા બેઠા હાલવા હોય, હવે કદાચ આમ બે પાત્ર હારા હોય તો પાછો દીકરો ન થતો હોય, દીકરી ન થતો હોય તો એ પ્રોબ્લેમ. એટલે બાપા પાસે આવ્યો, બાપા આશીર્વાદ આપો ને કંઈક થાય એમ, મારે કે પ્રાર્થના કરશું. હવે દીકરો જન્મે એમાં ઘણી કોઈને અપંગ હોય, કોઈ લંગડો હોય, લૂલો હોય, બેરો હોય, મૂંગો હોય, એનો પ્રશ્ન પાછો. હવે કદાચ સારો હોય તો પાછો સ્કૂલમાં એડમિશન ન મળે, બાપા આશીર્વાદ આપો ને સારી સ્કૂલમાં એડમિશન મળે. સારું જાઓ એડમિશન મળે તો વળી પાછો પાછો મંદ બુદ્ધિ નો બાપ આશીર્વાદ આપે ને ભણે થોડો, એટલે ભણે ને પછી મોટો થાય એમ કરતા કરતા કે બાપ આશીર્વાદ આપે ને કંઈક નોકરી મળે, ગ્રેજ્યુએશન થઈ ગયું પણ કે નોકરી મળતી નથી. બાપા સારું, કારણ બાપા ભલામણ કરી દે ભાઈ છોકરાને નોકરી રાખજો અથવા પછી તો કે સ્વામી હવે આશીર્વાદ આપો ને કંઈક લગ્ન થાય એમ, કોઈ છોકરી આપતું નથી એમ. સ્વામી સારું જાઓ આશીર્વાદ આપશો. ફરી પાછા બે વર્ષ પછી બાપા મારા દીકરાને ત્યાં ઘોડીઓ ઝૂલાવે કોક આપો ને ત્યાંને ત્યાં જ આવીને ઉભા રહે. એ બધું સેટઅપ હોય તો કે ધંધા બરાબર નથી, ધંધો સેટઅપ હોય તો પૈસા રાખવા ક્યાંય પ્રશ્ન, પૈસા કોકને દીધા પાછા આવે નહીં એ પ્રશ્ન. એટલે અનેક પ્રશ્નો છે, એ પ્રશ્નો આપણે ટાળી નહીં શકીએ. પણ એવી કોઈક સમજણ છે, મુક્તાન સ્વામી અદભુત પ્રશ્ન છે કે મહારાજ એવી કોઈક સમજણ છે, એવો કોઈક ઉપાય છે કે જીવન અનંત પ્રશ્નો છે, અનંત મુશ્કેલી, અનંત દુઃખો, આપણા મુખ ઉપર આનંદ, અંતરનો આનંદ એ જરાય ઓછો ન થાય. જોગીમાં શું બોલતા કે 17 રોગ લઈને ફરી બોલે તો કેપથી બોલે, બોલો 17 રોગ લઈને ફરીએ છે 50 વર્ષથી, એક ધારો આનંદ, એક સુખ, શું શાંતિ, શાનો હતો યોગી બાબાને સુખ? દુઃખો તો હતા, શરીરના રોગ હતા, અગવડ હતી, મુશ્કેલી હતી, ખાવાનું ઠેકાણું નહોતું. અરે માર મારતા યોગી મહારાજ બોલ્યા છે કે 100 વખત મને ગરદા પાટોથી મારેલા છે, આમાં આમ હાંસી ભરાવીને ચીપ્યો કાઢ ચીપ્યાથી આમ લોહી કાઢીને એક છે, માસના લોચા કાઢીને એક છે, આમ ગાળો દીધી છે, કેટલી ઉપેક્ષા, આમ જમવા બેઠા એને ઉપવાસ કરાવડાવે. આ બધા પ્રશ્નો છતાં યોગી જ મહારાજનો તો મુખ જોઈજો, ભગતજી મહારાજ કેટલું અપમાન થતું હતું, આમ કૂતરાની જેમ હળદૂત થાય. ભગતજી મહારાજ મારી વ્યાખ્યા એવી અપાતી કે તમે વડતાલ જાઓ અને જે વ્યક્તિ કૂતરાની જેમ અર્ધુ થતી હોય, અપમાનિત થતી હોય, ઉપેક્ષિત થતી હોય અને છે છતાં જેના મુખ ઉપર એનો આનંદની લેશ લકીર પણ ઓછી ન થતી હોય, એ વ્યક્તિ પ્રાગજી ભગત હશે. આપણા માટે આવી વ્યાખ્યા અપાય, મારા માટે તમારા માટે, કે તમે સારંપુરમાં જાઓ અને જે સાધુનું સૌથી વધારે અપમાન થતું હોય, કૂતરાની જેમ હળદુ થતું હોય, હળ હળ થતું હોય અને છતાં મુખ ઉપર આનંદ હોય, એ સાધુ બ્રહ્મદર્શન દાસ હશે. એ વ્યાખ્યા મારા માટે અપાય નવનીતભાઈ, એ વ્યાખ્યા તમારા માટે અપાય કે તમે લંડનમાં જાઓ અને આમ હળ હળ કરતા હોય અને છતાં આમ આનંદિત હોય. અરે મંદિરમાં નાવનો નિયમ લઈને જે પાણી લઈને જાય, ઓમ પાણી ન લેતા કારણ કે કાગળ વાપરે છે ને, પણ ઓમ પાણી લઈને જાય કે હવે આ મંદિરમાં નહીં જેમ, બસ હવે આ લંડન મંદિરમાં જ્યાં સુધી જીવું ત્યાં સુધી નહીં, એમ પાણી લઈને જાય. બોલો તો કોનું ઘસાઈ જવાનું ભાઈ? તમે હોસ્પિટલમાં ન જાઓ તો હોસ્પિટલ બંધ થઈ જવાની છે. હે કે મારે તારી હોસ્પિટલ નથી આવું, જા તું મરી જઈશ. બીજા ઘણા લાખો બીમાર છે, આખી પૃથ્વી પર તું એકલો થોડી બીમાર છે, બીજા લાખો બીમાર જે આવશે પણ આપણો રોગ નહીં પડે. એ મંદિરમાં આવતા બંધ થઈ જાય, મંદિર બંધ થઈ જવાનું છે, મંદિરનું કામ અટકી જવાનું છે, મંદિર તો ચાલવાનું છે. આપણો મોક્ષ નહીં થાય, આપણા જીવનના પ્રશ્નનું સમાધાન નહીં થાય, મંદિરમાં આવવાનું બંધ થવાની જરૂરિયાત નથી. ખોટું તો લાગવાનું, ભલ ભલાને ખોટું લાગ્યું છે પણ વાંક આપણો છે. તમે મને થપ્પડ મારો નવનીતભાઈ, મારો એવા તો નથી પણ આ તો ચરોતરનું પટેલ પટેલ ને અને ચરોતરના પાસે તમે ચરોતર ને સારું લો છ ગામના છ ગામના હા તો એનું પાણી જુદું હોય, બસ એનો કેફ જ જુદો હોય. આ તો અમારી સાથે એ જ છે એટલે કહેવાય, બાકી તો તે ફૂલદોલના ઉત્સવમાં આવે ને તો એ અમારી સાથે ગરમીમાં ટેન્ટમાં બેસી રહે ઉતારા વિભાગમાં, એનું રૂમમાં ન જાય પણ અમે બધા ઉતારાને આપતા આવે ને અમારી સાથે બેસે આખો દિવસ બેસી રહે ગરમીમાં, એટલે એમ સહન કરી શકે એવા છે. પણ ધારો કે કંઈક એવો પ્રશ્ન થયો અને છ ગામનું પાણી આમ ઝળક્યું ઉઠ્યું અને બે થપ્પડ મને મારે
અને એવા એવી જોરદાર મારે આમ દાંત બધા પડી જાય, કારણ કે પોતે સિક્યુરિટીમાં છે ને પાછળ. અને એ વખતે મને ખોટું લાગે તો વાંક કોનો. ચાલો એને મને જાહેરમાં કદાચ રૂમમાં મારે પ્રશ્ન નહીં, આ તમારી બધાની વચ્ચે ઊભા થઈને મને બે લગાવી દે અને એવી ગાળો દે મેં જિંદગીમાં સાંભળી ન હોય, અને મને ખોટું લાગે તો વાંક કોનો કોનો વાંક મારો, મારે મારો ખાવાનો અને વાંકે મારો. અરે ખરા છો તમે લંડન ના રિભક્તો બધું. મારે મારે ખાવાનો, ગાળો મારે ખાવાની, દાંત મારા પડી ગયા અને વાંકે મારો. હા કોનો વાંક નવનીત ભાઈ, કોનો વાંક? હે હું મનનો વાંક? મન કોનું પણ તમારું મારું? વાત સાચી છે, વાંક મારો જ. કારણ કે મને ખોટું કેમ લાગ્યું? મેં 24 વર્ષ ખાલી લાડવા જ ખાધા કે બીજું કંઈક કર્યું છે સત્સંગમાં આવીને? 24 વર્ષ હું સાધુ છું, ખાલી પ્રવચનો જ કર્યા છે, ખાલી પુસ્તકો જ લખ્યા છે, ખાલી આટા જ માર્યા છે કે કંઈ સાધના કરી છે? ભગીજમાં ખોટું નથી લાગ્યું, સાચમાં ખોટું નથી લાગ્યું, યોગી બાપને ખોટું નથી લાગ્યું, પ્રમુખન ખોટું નથી લાગ્યું, મને ખોટું લાગ્યું કેમ? મેં મારું ઘડતર નથી કર્યું એટલે. તો ઘડતર આપણે કરવાનું છે ને, હામે આવડે નહીં બદલાય. એક વખત એક હરિભક્ત યોગી બાપા પાસે આવ્યો. યોગી બાપાને કે બાપા મને બહુ હેરાન કરે છે. યોગી બાપા કે અહીંયા આવો, આપણે છે ને ગુરુ હેરાન ન કરવા, મહારાજ રાજ્ય નહીં થાય. આ બાપાઓ નહીં હેરાન કરું. બોલે અઠવાડિયા પછી કે બાપા એ હેરાન નથી કરતા, આ હેરાન કરે છે. યોગી બાપા અહીંયા બોલો, ગુરુ આપણે હેરાન ન કરવા, મહારાજ રાજ્ય નહીં થાય. આ બાપા હવે નહીં કરું. તો હરી પાછા અઠવાડિયા, બાપા એ હેરાન નથી કરતા, પહેલાં હેરાન કરે છે. યોગી બાબા કે ગુરુ મારે કેટલાકને કેવું, તમે સુધરી જાઓ. તો કેટલા બધા છે, તમે ફરિયાદ કરો આત્મસ્વરૂપ સ્વામી મને પેલો બોલી ગયો, હું સેવા નહીં કરું. પણ એને સુધારશે બીજા, એને કેટલા બોલી જવાના ભાઈ, કોક ને કોક તો બોલવાના નહીં તો ભાઈ. વી કેનોટ ચેન્જ ધ એટમોસ્ફિયર, વી હેવ ટુ એડજસ્ટ. અમેરિકામાં છૂટા છાટા બહુ થાય, હવે અહીંયા લોકો સુધરી ગયા છે. ત્યાં આમ ગમે તે પેલા ભેદ ચોટેલા રહીએ, આમ સંપીને રહીએ, એના માટે કાઉન્સેલર હોય છે, સલાહકારો. તો એક મેગેઝીન આવે છે પ્લેન ટ્રુથ, તો વર્ષો પહેલા મેં એક લેખ આવેલો 1984-85, મને એક વાક્ય બહુ યાદ રહી ગયું છે. એટલે પેલા ભાઈ એ કાઉન્સેલર પાસે ગયા અને કીધું કે મારી પત્ની બહુ વિચિત્ર છે, માથાનો દુખાવો છે, ઘરમાં બહુ ઝઘડા 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 થાય છે, તો મારી પત્નીને મારે કેવી રીતે સુધારવી? શું કીધું કે જેથી કરીને ઘરમાં ઝઘડા ન થાય? પણ પેલા ભાઈ એવું અદ્ભુત વાક્ય બોલ્યા છે ને, એ જિંદગીમાં બધાને કાયમ યાદ રાખવા જેવું છે. એ વાક્ય એવું બોલ્યા, ઇટ ઇઝ યુ ધેટ યુ કેન ચેન્જ, નોટ એની વન એલ્સ. ઇટ ઇઝ યુ ધેટ યુ કેન ચેન્જ, નોટ એની વન એલ્સ. તું એ માનતો હોય કે મારી પત્નીને સુધારી દઉં, ઇટ્સ હાઈલી ઇમ્પોસિબલ. એ આપણે જ સુધારવાનું છે, આપણે જ આપણું બખ્તર તૈયાર કરવાનું છે. ભારતનો સૈનિક જ્યારે કારગિલનું યુદ્ધ થયું, એ વખતે ભારતના સેનાપતિને ફરિયાદ કરે કે સાહેબ મને પેલો છે ને પાકિસ્તાનવાળો નહીં, પ્રાથમિક શાળામાં અથવા નાના છોકરા આપણા ઘરમાં, પપ્પા પપ્પા મને ભાઈ છે ને આમ હળી કરે છે, ખબર? નાના છોકરા આવી ફરિયાદ હોય તો ભારતનો સૈનિક હોય એ ભારતના સેનાપતિને ફરિયાદ કરે કે સાહેબ મને પેલો પાકિસ્તાનવાળો છે ને એ મને ગોળી મારે છે. આ એની ફરિયાદ યોગ્ય કહેવાય? તો ત્યારે તાર મામાના લગ્ન છે, તાર હા ત્યાં પાર્ટી આપી છે આઈસ્ક્રીમની, હા ત્યાં નવરે ત્યાં ગરબા ગોઠવા છે કારગિલના યુદ્ધમાં, તારો મામો થાય છે સામેવાળો, એ તો ગોળી મારવાનો જ છે, પણ તારી તાલીમ શું છે? તારી તાલીમ એવી કે એ ગોળી તને ના અડે. એમ જીવનમાં પ્રશ્નો આવવાના, દુઃખો આવવાના, પણ મુક્તાનંદ સ્વામી એવું પૂછે છે કે મહારાજ મારું કોઈ અપમાન ના કરે એ મારી અપેક્ષા નથી, મારા દેહમાં કોઈ રોગ ના આવે એ પણ મારી અપેક્ષા નથી,
મને કોઈ દુઃખ ન પડે એ પણ મારી અપેક્ષા નથી. મારી અપેક્ષા એ જ છે કે દેહના ગમે તેવા રોગમાં, ગમે તેવા અપમાનમાં, ગમે તેવા અગવડમાં, ગમે તેવી મુશ્કેલીમાં, ગમે તેવા ઝંઝાવાતમાં મને અંતરમાં શાંતિ રહે એવો કોઈ ઉપાય બતાવો. અને એ ઉપાય આ મુક્તાન સ્વામી આપણા બધાનો પ્રશ્ન છે, મારો ને તમારો, વિશ્વના કરોડો માણસોનો આ પ્રશ્ન છે, અબજો માણસોનો પ્રશ્ન છે. ધીસ ઇઝ પરમેનન્ટ સોલ્યુશન. પરમેનન્ટ સોલ્યુશન આ છે. બાકી તો થોડું ધર્મ થાય, થોડું પોઝિટિવ થિંકિંગ કરો, આ કરો, તે કરો ને બધું, એ તો બધું ખાલી છબછબિયા છે. માથે બહાર અહીંથી લઈને અહીં મૂકો, અહીંથી લઈને અહીં મૂકો, બહાર તમારા ઉપર જ રહેશે. પણ એવું કોઈ કાયમી સોલ્યુશન કે જેમાં અંતરનો તમા, આજ જે મહારાજે વાત બતાવી છે ને મધ્યને આ 60મા વચનમાં, જો એ ખરેખર મારા તમારા જીવનમાં, જીવનના કોઈ પ્રશ્ન આપણને નહીં નડે. કોઈ પ્રશ્ન, ગમે તેવા પ્રશ્નો આવશે જિંદગીમાં, કોઈ કાળે ટેન્શન નહીં, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન નહીં, કોઈ જિંદગી. આજના જે માનસિક રોગોને જે વિશ્વભરની અંદર આજે એનો જે વધારો થઈ રહ્યો છે, એ આપણને કોઈ પ્રશ્ન નહીં નડે જો મહારાજની આ વાત સમજાશે તો. એ વાત જે મુક્તાન સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ એનો જવાબ આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ જાય. શું કહે છે મહારાજ? હું જે તમને જવાબ આપું છું ભાગવતમાં ગોખીને આપું છું, રામાયણમાંથી ચોપાઈ ગોખીને આપું છું, ગીતા વાંચીને મેટર ત્યાં કરીને આપું છું. મહારાજ કહે છે, મેં તો થોડું વાંચેલું છે, થોડું યાદ રાખેલું છે. મહારાજ વાંચેલું યાદ રાખેલું નથી બોલતા. મહારાજ કહે, જેમ અમને વર્તાય છે એમ બોલીએ છીએ. કારણ એના જીવનમાં ઝંઝાવતો આવ્યા છે. શ્રીજી મહારાજ માટે માટે લોકો બોલતા કે દાદા ખાતેને બહેનો લઈને ભાગી ગયા છે. મહારાજ માટે બોલતા લોકો કે બાબરે ભૂત વશ કર્યો છે. કેટલા લોકો ટીકા કરતા હતા. પેલો ભુજનો દિવાન મહારાજને પકડવા માટે ધમાલ કરતો હતો. પેલો અમદાવાદનો સુબો પણ મહારાજને મારી નાખવાનો પ્રયાસ કરતો હતો. પેલો વડોદરાનો દિવાન, બધા જ્યાં જાય ત્યાં મહારાજની ઉપેક્ષા લોકો કરતા હતા. અરે પેલા ત્યાં જૂનાગઢમાં જમવા મહારાજ ત્યાં નીલકંઠ વર્ણી રૂપે ગયા, એક ધર્મશાળામાં જમવા બેઠા, તો અમુક જગ્યાએ કાર્યકર્તા બહુ હોય ને તો વધારે જમનારને પ્રોબ્લેમ વધુ થાય. એ અહીં જોડ, અહીં બે જા, ત્યાં બેઠો બીજો કહે, એ અહીં જવું, અહીં બેહો. ત્યાં બેઠો ત્રીજો આવ્યો, એ અહીં જવું, અહીં બેહો. મારે કે ભાભલે વી વાર ઉઠાડ ખાધા વગર જવાનું નથી. અને આપણને એક વખત ઉઠાડ્યા હોય ને ડીશ ફેંકીને જતા રહી, બોલો કે ભૂખ્યા મરીએ છે, ભિખારી છે, મંદિરમાં ખાવા આવ્યા છે, બોલો આપણે ઉઠાડીને જતા જ રહી, બોલો. મારે કે તારે જે કરવું કરું, હું ખાધા વગર જવાનું, મારે હું ખાવા માટે આવ્યો છું બસ. પણ કહેવાનું શું, આનંદમાં કેટલું અપમાન થયું મહારાજનું. પણ સ્થિર તો મહારાજ કહે છે કે પ્રશ્ન અમારા જીવનમાં આવ્યા છે, મહારાજને રોગ આવ્યા છે. મહારાજને 6 વખત બીમારી ગ્રહણ કરી છે એમણે. તો મહારાજ કહે છે આવા પ્રશ્નોમાં અમને જે અંતર, એ તો ભગવાન હતા, આપણને સમજાવે છે એને અનુભવની વાત છે. શ્રીજીમાં લખ્યું છે ને અંત્યના 39મા વચનમતમાં કે હું જે તમને વાત કરું છું બુદ્ધિબળની વાત નથી. આ કેવળ બુદ્ધિના વિચારો નથી, આ મનના તરંગો નથી, આ કોઈ તુકાવો નથી, આ કોઈ જોડાકણા નથી. મારો ભાઈ ડાયો ને ખાટલે બેસી નાયો ને ખાટલો ગયો ખસી ને મારો ભાઈ હેઠો હસે હુઈ જાય, જો આ કોઈ જોડાકણા છે? આ કોઈ કવિ કાલિદાસની કોઈ કલ્પના નહી. આ કોઈ બુદ્ધિના તરંગો નથી, કોઈ વિચારો નથી. મહારાજ કે અમને જેમ અનુભવાય છે એમ તમને કહીએ છીએ. પ્રથમનું 64મું વચનમત, અંત્યનું 2જું વચનમત, અંત્યનું 21મું વચન. મહારાજ કે હું તમને પ્રત્યક્ષ દેખીને વાત કરું છું. મધ્યનું 13મું વચનમત, મહારાજ કહે છે મારા અનુભવમાં પણ આ વાત છે. શાસ્ત્રમાં તો મળતી આવેલી વાત છે પણ મારા અનુભવની વાત છે. મહારાજ કે જો આમ અનુભવની વાત ન કરતા અમને 500 પરમર્શના સમ છે. શ્રીજી મહારાજે સમ ખાઈ ખાઈને આટલી અનુભવની વાતો એને આપણને કરી છે. ઘણી વખત કેવું હોય છે ખબર, પેલા હાઉ ટુ વિન ફ્રેન્ડ જેવું કંઈ આવતું ને પુસ્તક હતું ને, એ ડેલ કાર્નેગી ને, એને આપઘાત કર્યો. બોલો, ડુ યુ નો? હજારો લોકોને કૌટુંબિક જીવન કેવી રીતે જીવવું અને કેવી રીતે મુખ હસતું રાખવું અને કેવી રીતે મિત્રો જીતવા, હી કમિટેડ સ્યુસાઇડ. લોકોને ઉપદેશ આપવો એ પર ઉપદેશ એમ પાંડિત્ય, મેં તો બરોબર હોય છે. ઉપદેશ બેજાને આપી શકાય છે. એક ભાઈ હતા ને પંડિત, બહુ વિદ્વાન, કથાકાર, જ્ઞાની, તો ગામમાં કોઈકનો તો દીકરાનું મૃત્યુ થાય, બાપનું મૃત્યુ થાય, માનું મૃત્યુ થાય, બહેનનું મૃત્યુ થાય, ઉપદેશ આપવા જાય. મરના જણા સંસાર છે, મરી તો જવાનું છે, તારે માથે મોતના તગર નગારા વાગે છે, જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે, માથે જે આવ્યા ત્યારે શું લાવ્યા ને
શું લઈ જાઓ સાદે ઉપદેશ આપે કે કરાવે ઢવીટી મોતી પેર કાને માજર છે મુજ મરોડતા હે ચલ તલ દેખ ચલત દેખત પણ છાજરી કુટે પાગ બાંધી તન તોડતા હૈ તન અતર તેલ ફૂલે લગાવત પર ત્રિયા સંગ ને જોડતા હૈ બ્રહ્માનંદ કહે ખબરદાર બંધે દેખ કાલ કિસી કો નહીં છોડતા હૈ આવી બધી વાતો કરે અને એવો ઉપદેશ આપે એવો ઉપદેશ આપે પેલા ગમે એટલું ઘર પોકે પગે રડતું હોય ને આમ શાંત કરી દે અને જ્યાં જ્યાં કોઈક મર્યું હોય ને આનો ધંધો આજ ઉપદેશ આપી આવે ને એક કલાક બે કલાક કથા કરે એક વખત એવું થયું કે આ ભાઈ પોતે પોક મૂકી પોતે મંડ્યા રડવા અને એવા રડે આજુબાજુના બધા ઘરવાળા બધા ભેગા થઈ ગયા કે ભાઈ આને એવું કયું દુઃખ આવ્યું કે મંડ્યા રડવા ભાઈ તો બધે પૂછેલા તું કેમ રડે કે મારી બકરી મરી ગઈ કે મૂરખના જામ બીજાને ત્યાં એકનો એક 20 વર્ષનો દીકરો મરે તો એનો ઉપદેશ આપવા જાય છે કે મરણા જાના સંસાર છે મરી જવાનું તારી બકરી મરી ગઈ તો એ તો રડે છે કે દીકરો તો બીજાનો હતો બકરી તો મારી છે મામા બકરી તો મારી છે તો ઉપદેશ આપી શકાય છે ઘણા બધા ઉપદેશમાં તો કોઈ આમ એવરી ઇન્ડિયન ઇઝ ફિલોસોફર એવરી ઇન્ડિયન ઇઝ ફિલોસોફર તમે ભારતના રાષ્ટ્રપતિ એક વખતના તત્વજ્ઞાની મહાતત્વજ્ઞાની ડૉક્ટર રાધાકૃષ્ણ એને જે ઉપનિષદ ઉપર ગીતા ઉપર ઇન્ડિયન ફિલોસોફી ઉપર જે લખ્યું છે જબરજસ્ત પણ એની દીકરીનો દીકરો કંઈક મૃત્યુ પાય મને એ આઘાત લાગ્યો અને પાગલ થઈ ગયેલા રીસરે પાગલ થઈ ગયેલા તો વાતો થઈ શકે છે તત્વજ્ઞાનની ઉપદેશની પણ જીવનમાં ના પણ હોય તો મહારાજ કહે છે હું જે તમને વાત કરું છું એ અમને જેમ વર્તાય છે એટલે આ 100% વાત સાચી છે આપણા જીવનમાં પણ જો આ વાત આવે તો આપણને પણ અંતરમાં શાંતિ રહે એવી એક ગેરંટી પૂર્વકની વાત મહારાજ વચનામૃતમાં કરે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ છે પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા તેનું જે નિરંતર અનુસંધાન તથા માઇક એવા જે પદાર્થ માત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન તથા ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું જે અનુસંધાન એ ત્રણે કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી અને જ્યારે કોઈક જાતના વિક્ષેપનો યોગ આવે ત્યારે ઉપરથી તો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્યમાં તો ડંશ બેસતો નથી તે કેમ જણાય છે જ્યારે સૂઈએ છીએ ત્યારે બાહલ્યો જે વિક્ષેપ તે કોઈ દિવસ સ્વપ્નમાં દેખાતો જ નથી અને જે ચૈતન્યમાં વિક્ષેપ પેઠો હોય તે તો ત્રણેય અવસ્થામાં જણાય છે માટે સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી તે થકી એમ જાણીએ છીએ જે ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે વળગતો નથી મહારાજ અહીંયા 3 ઉપાય બતાવ્યા છે જો તમે વચનામૃત વાંચતા હો અને હવે તો મને વિશ્વાસ છે કે આજથી વચનામૃત વાંચવાના છો હા કે ના હે સાચું બોલો જેટલા આજ નક્કી કરતા કે મારે વચનામૃત વાંચવું છે આંગણું ઊંચી કરો છે થોડુંક તો કરો ભાઈ સાહેબ અમે ટિકિટ ખર્ચીને આવ્યા છે સારું ધન્યવાદ હવે ફરી વખત આવવાનું મન થશે ફરી વખત આવવાનો છો પાછો તો કે હું ન આવે એવી ઈચ્છા કરી સારું કેમ ન આવે તો મહારાજ જો તમે આ વચનામૃતનો જો અભ્યાસ કરશો તો આખા વચનામૃતની અંદર આ 3 વાત વારંવાર આવે છે આપણે જે સાધના શિબિર છે 10 દિવસની એમાં આના પર વિશેષ આપણે વાત કરવાના છે પણ વચનામૃતની અંદર વારંવાર મહારાજે આ 3 વાત ઉપર ભાર મૂક્યો છે કોઈ વાસના ટાળવાનો ઉપાય હોય પંચ વિષયને જીતવાનો ઉપાય હોય કોઈ મનને જીતવાનો ઉપાય હોય ઇન્દ્રિય અંતકને સ્થિર કરવાનો ઉપાય હોય ભગવાનમાં મનુષ્ય ભાવ ના આવે એનો ઉપાય હોય તો આવા ઘણા બધા ઉપાયોની અંદર મહારાજે 3 ઉપાય બતાવ્યા છે આત્માનું જ્ઞાન જગતનું જ્ઞાન અને જગદીશનું જ્ઞાન જીવ જગત અને જગદીશ જીવ એટલે આપણે કોણ છીએ એનું જ્ઞાન જગત જે જગતમાં આપણે રહ્યા છીએ એ જગતનો સ્વભાવ શું છે એ જગતનું સ્વરૂપ શું છે એનું જ્ઞાન અને જગદીશ જગતના ઈશ જગતના નિયંતા એનું જ્ઞાન તો જીવ
जगत अने जगदीश आ त्रणनु ज्ञान जरूरी छे। शास्त्र में लिखू छे ऋते ज्ञान न मुक्ति ही, ज्ञान वगर मुक्ति नथी। अने गीता में पण लिखू कृष्ण भगवाने कि ज्ञानम लब्ध्वा परम शांतिम अचिरेण अधिगच्छति। ज्ञान जो मळशे तो शांति थशे। निष्कुळानंद स्वामी लिखू के सखी समजण मागणो सुख छे। समझण में सुख छे। समझण कई, ज्ञान कयू? ज्ञान तो दुनिया नु बधु ज्ञान अपनी पास छे। बधुं गई काले वात करेली कि आज घणो 80 वर्षना वृद्ध पुरुषने ज्ञान नहीं होय, 5 वर्षना बाळकने ज्ञान हशे। आज इंटरनेट द्वारा दुनिया भरनु ज्ञान तमारी मुठ्ठी में आवी गयु छे। विश्वभरनु ज्ञान आपने खबर छे, पण वास्तविक रूपनी अंदर अजीव जगत अने जगदीशनु जो ज्ञान आपने थाय तो जीवनना प्रश्नोनो कायमी समाधान थाय। तो पहली वात छे आत्मानु ज्ञान। थोड़ाक वर्षो पहेला संतोनी शिबिर हती 1981 आबू उपर, एमां पूज्य आत्मस्वरूप स्वामी बधा हता। એમાં એક બાપાને એવો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ એવા એક પ્રશ્નનું સમાધાન કરી આપો, એવા એક પ્રશ્નનો ઉત્તર આપો કે જિંદગીમાં ક્યારે બીજો પ્રશ્ન પૂછવો જ ન પડે। શું બોલ્યા? આપ એવા એક પ્રશ્નનો ઉત્તર આપો કે જેથી કરીને જિંદગીમાં ક્યારે બીજો પ્રશ્ન પૂછવો જ ન પડે। તો બાપા પહેલું વાક્ય બોલેલા, સમ કે જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી પ્રશ્નો રહેવાના। બાકી મહારાજે ઉત્તર આપેલો જ છે, જો આત્મજ્ઞાન થાય, પોતાના આત્માને બ્રહ્મરૂપ મનાય, અક્ષરરૂપ મનાય, તો કોઈ પ્રશ્નો નહીં નડે। થોડોક વર્ષો પહેલાં પ્રમુખ સાહેબ મહારાજ ત્યાં ડાંગરા પધારેલા, તો ડાંગરાની અંદર ત્યાં ગોળ ઉત્સવ હતો, એટલે શેરડીને ગોળ બધું ખાધા પછી આપણે તો કથા વાર્તા પહેલી ગમે તે ઉત્સવ હોય તો પછી એમાં બાપાએ આશીર્વાદ આપ્યા। એમાં એક તો બાપા બોલેલા કે જે શ્રીજી મહારાજને શાસ્ત્રમાંનો જે સિદ્ધાંત છે અક્ષર પુરુષોત્તમનો, અક્ષરરૂપ થઈને બ્રહ્મરૂપ થઈને નિજાત્માનં બ્રહ્મરૂપ જે આપણે શ્લોક બોલીએ છીએ, એ જો જ્ઞાન થઈ જાય દુનિયામાં એક પ્રશ્ન કોઈને ના નડે, વિશ્વભરના પ્રશ્નોનું સમાધાન થઈ જાય। અમારી થોડા વર્ષો પહેલાં વિદ્યાનગરમાં સંત શિબિર હતી, હમણાં જે હતી ને એની પહેલાં એક સંત શિબિર હતી, એમાં પછી મોહન સ્વામી બહુ સુંદર વાત કરેલી કે વિશ્વના 6 અબજ માણસો દાખલા તરીકે આત્મા રૂપે વર્તતા હોય તો કેટલા પ્રશ્ન કેવું આમ જીવન બને, બોલો? કોઈ લૂંટફાટ નહીં, ચોરી નહીં, ખૂન નહીં, વ્યભિચાર નહીં, કોઈ આતંકવાદ નહીં, ત્રાસવાદ નહીં, કોઈ લઈ જાય નહીં, મારી જાય નહીં। આખા પૃથ્વી પર બધા આત્મા રૂપે વર્તતા હોય તો કોઈ કોઈનું કંઈ આખા પાછું થાય જ નહીં ને। પછી હવે આખી દુનિયાનું ક્યાં આત્મારૂપ બનાવે? પણ કે જે આપણા જેટલા હરિભક્તોને સંતો છે એટલા બધા જો આત્મારૂપે વર્તતા હોય તો કેટલા પ્રશ્નો હલ થઈ જાય। કોઈને ખોટું લાગે નહીં, કોઈ આગો પાછો થાય નહીં, મંદિરમાં આવતો બંધ થાય નહીં, અને આપણે સેવા ભક્તિમાં ક્યારેય વોટ આવે નહીં। બધા જેટલા સંતોરી ભક્તો એટલા જો આત્મરૂપે વર્તતા હોય તો બાપાને કાયમી શાંતિ થઈ જાય, બોલો? પછી કે હવે બધા તો જવા દો, પણ કે આપણા સંતો બધા આત્મરૂપે વર્તતા હોય તો કેટલા પ્રશ્નો હલ થઈ જાય, એ વાત જવા દો। પણ દરેક વ્યક્તિ એમ વિચારે હું એકલો આત્મરૂપે વર્તું તો આપણને પ્રશ્ન નથી નડવાના, ભલે બહાર ગમે એટલા ઝંઝા હોતો આવે તોય। તો મહારાજે આ એક વાત આપણને સમજાવી કે આત્માનું જ્ઞાન આપણને વિશ્વભરનું જ્ઞાન છે, કે ટોની બ્લેર કોણ છે આપણને ખબર છે, બુશ કોણ છે આપણને ખબર છે, મનમોહનસિંહ કોણ છે ખબર છે, સલમાન ખાન શાહરૂખ ખાન એ તમને પણ ખબર હશે, જોકે તમે સત્સંગી કેવા ઓર્ડર નહીં જોતા હો, આ તો સત્સંગી થયા પહેલાં કદાચ જોતા હો તો એ કોણ છે પણ આપણે મેં ખાલી નામ સાંભળ્યા છો, પણ જોતા કહેતા ને તમે ખાનગીમાં જોવો છો એમ, આ તો મેં તો આમ કોક બોલી જાય એટલે આપણે કથા વાપરીએ, બાકી તો મારે એમ બહુ સંબંધ ઓછો। તો એ કોણ છે આપણને ખબર છે, સચિન તેંડુલકર કોણ છે ખબર છે, પણ આપણે કોણ છે ને કેટલી ખબર છે? ખબર છે આપણને હું કોણ છું? શોપન ઓવર એક વખત બગીચામાં બેઠેલો અને ઉપનિષદનું વાંચન અને અભ્યાસ, તો એ ચિંતનમાં ઊંડા ઉતરી ગયેલા, તો પછી બગીચાનો માળી હતો ને એને ગેટ બંધ કરી દેવો હતો ને, પછી સમય પૂરો થયો એટલે બધા નીકળતા જતા ને આ ભાઈ ઊંડા ઉતરી ગયેલા એમને મસ્તીમાં બેઠા હતા, તો પેલા માળી ગયા ભાઈ હાલો બંધ થઈ ગયો છે એમ, એટલે એની ભાષામાં એને વાત કર્યો, એટલે પછી કાંઈ પહેલાં તો વિચારમાં જ પડેલા
મેં પેલા માળી આવ્યો, ભાઈ તું કોણ છે? ખબર નથી પડતી કે આનો અવાજ કરું છું તો હું એ જ શોધું છું કે હું કોણ છું. એ ક્યારેક આપણે આપણે એક વિચાર કરવા જેવો છે. આપણે ઘણાને એપોઇન્ટમેન્ટ આપીએ તો આપણે ટીવી સાથે એપોઇન્ટમેન્ટ આપીએ, એક્ટરો સાથે એપોઇન્ટમેન્ટ, રાજકીય નેતાઓ સાથે એપોઇન્ટમેન્ટ, મિત્રો સાથે, હાળાહાળી બનાવી સાસુ સસરે એપોઇન્ટમેન્ટ આપીએ છીએ. પણ આપણી જાતની એપોઇન્ટમેન્ટ આપીએ ક્યારે? આપણી જાત સાથે બેઠા ક્યારે? ક્યારેક ટેલિફોન બંધ કરી દો, ક્યારેક ટીવી બંધ કરી દો, ક્યારેક છાપાને બંધ કરી દો, ક્યારેક એકાંતમાં આપણી સાથે બેસવા જેવું કરું કે હું કોણ છું, શા માટે પૃથ્વી પર આવ્યો છું, કો અહમ કો મે તાતઃ કામે જનની, હું કોણ છું, મારા મા બાપ કોણ છે, હું શા માટે જન્મ્યો છું, શું લઈને આવ્યો હતો, શું લઈને જવાનો છું? ક્યારે 5 મિનિટ આપણે બેઠા આપણી જાત સાથે? શ્રીજી મહારાજ આ વાત કરી છે પ્રથમના 20મા વચનમાં કે અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ? અજ્ઞાની તો બધા જ છે, બધા જ અજ્ઞાની છે. બોલો, FRCS MCS થયેલો ડૉક્ટર હોય કદાચ હાર્ટ સર્જરી કરી શકતો હોય પણ કઢી બનાવતા ન પણ આવડે. એટલે કઢી બનાવવામાં અજ્ઞાની ખરો કે નહીં? અજ્ઞાની. તમે કોમ્પ્યુટર આવડતું હોય પણ તમે આ બીમની લંબાઈ પડી તમને ખબર જ ના હોય. તો વિશ્વનું કેટલું જ્ઞાન છે, અરે એક માથાના વાળનું જ્ઞાન નથી માણસને. એક અમીબા કોષ આવે છે ને, કોષ, એનું જ્ઞાન નથી માણસને. શું માણસ ખોટો અહંકાર છે, હું જાણું છું, હું જાણું, હું શું જાણે છે, કશું જાણતો નથી. પણ એવું કોઈ જ્ઞાન છે? આપણા ઋષિ મુનિઓ આ પ્રશ્ન પૂછતા, કસ્મિનું ભગવો વિજ્ઞાતી સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. એવું કયું જ્ઞાન છે કે જે જ્ઞાનને જાણ્યા પછી વિશ્વના કોઈ જ્ઞાનની તમને અપેક્ષા ન રહે? કસ્મિનનું ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી. એવું કોઈ જ્ઞાન છે કે જે જ્ઞાનને જાણ્યા પછી કોઈ જ્ઞાનની તમને અપેક્ષા ન રહે? અને એ જ્ઞાન આત્માને પરમાત્માનું છે. નરસિંહ મહેતા બોલ્યા છે કે જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. સુખી થવાની તમારી ગમે તેવી સાધના હોય, તમારે ગમે તેવા પુરુષાર્થ હોય, પ્રયત્નો હોય, ગમે તેવા આયોજનો હોય, પણ જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. તમે આકાશમાં જાઓ કે પાતાળમાં જાઓ, અમેરિકા જાઓ કે ઇંગ્લેન્ડ જાઓ, ભવિષ્યમાં ચંદ્ર ઉપર જાઓ, તમે ગમે ત્યાં જાઓ, ગમે તેવું ખાવ, ગમે તેવું પીવો, અરે ગમે તેવું નાચો, ગમે તેવું કૂદો, ગમે તેવું મેળવો, પણ જ્યાં સુધી પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી ત્યાં સુધી જીવનના કોઈ પ્રશ્નોનું કામી સમાધાન નથી. કારણ કે મુક્તાન સ્વામી કહ્યું કે જ્યાં લગી દેહ ને હું કરે માનસ, ત્યાં લગે ભોગવે લાજ ભાવે. આ દેહ હું મનાઈ ગયો છે, આ દેહ થી આપણે જુદા છે, જેમ શર્ટ થી આપણે જુદા છે, જેમ પેન્ટ થી આપણે જુદા છે, એમ દેહ તો આપણો વાઘો છે, દેહ તો આપણા વસ્ત્રો છે. આપણે ગીતા એ કહ્યું, વાસાન છે જીર્ણાન યથા વિહાય. આ જૂના કપડાં છોડીને નવા કપડાં પહેરા છે, એનાથી આપણે જુદા છીએ. પણ ક્યારે પોતાના સ્વરૂપને જાણવાનો સુખનું મહાસાગર અંદર ઉછાળા મારે છે. એ સુખનું મહાસાગર જો અંદર આપણા હાથમાં આવી જાય ને, તો બહાર નાચવાનું, બહાર કૂદવાનું, બહાર હરવાનું, બહાર ફરવાનું, એની પાછળના વલખા, એની પાછળની ઝંખના, એ બધી જ ઓછી થઈ જશે. તો હું આત્મા છું, આત્માને કોઈ અપમાન નથી, કોઈ દુઃખ નથી. 1974માં પ્રમુખસાહેબ મહારાજ જ્યારે નૈરોબીથી પાછા આવવું પડ્યું લીલા તોરણે, જે જ પ્લેનમાં ગયા હતા એ જ પ્લેનમાં, કેટલું ભયંકર અપમાન કહેવાય. ગુરુપદે આવ્યા પછી પહેલી જ વાર સ્વામી જઈ રહ્યા હતા. આખા ગુજરાતના દરેક સેન્ટરમાંથી ભવ્ય વિદાય સમારંભનું એ માણીને જઈ રહ્યા હતા, અને એ જ પ્લેનમાં પાછા આવવું પડ્યું. સવાર બધા પૂજા કરતા હતા ને, લોકો હવારમાં દર્શન કરવા આવે ને, કે પ્રમુખ સ્વામી 2 સ્વરૂપ ધારણ કર્યા, એક નૈરોબી ને એક મુંબઈ. સ્વામી કે એના એ સ્વરૂપે છું, 2 સ્વરૂપ નથી. પણ સ્વામીએ કોઠારી સ્વામીની ડાયરીમાં લખેલું કે જો પોતાના અક્ષરરૂપ મનાય તો માન અપમાન ક્યાં રહ્યા? જો આ બધા ગુણાતીત પુરુષોના કેટલા અપમાનો થયા છે. પ્રમુખ સ્વામીના અપમાન વિશેના જે પ્રસંગ તમે સાંભળો ને, આમ હાડા ગગડી જવા છે. એટલું બધું લખાયું છે સ્વામી વિશે, એટલું બધું ભયંકર કે અમુક પ્રસંગો તો જાહેરમાં કીધા જવાય નથી. 1991માં જ્યારે CFI થયો એ વખતે એક પત્રિકા લોકોએ છાપેલી અને સામના નગરમાં બધાને આપતા હતા, અને એ પત્રિકા એક સંતના હાથમાં આવી. જેવા મેં નિરીખ્યા ભાગ 7 છે ને, એમાં એને પ્રસંગ મૂક્યો છે પોતાના લેખમાં. એટલે
સ્વામી નાસ્તો કરતા હતા, એ સંત એટલે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી. એટલે પત્રિકા લઈને આવ્યા એટલે સ્વામી કે શું છે વાંચો. સ્વામી કે વાંચવા જેવું નથી. કે વાંચને શું લખ્યું? એ પત્રિકામાં એવું લખેલું કે આ દુનિયામાં 3 દુષ્ટ લોકો પેદા થયા છે કે જેણે લાખો લોકોને નરકમાં નાખ્યા. એક હિટલર, બીજા સદામ હુસેન અને ત્રીજા પ્રમુખ સ્વામી. ક્યાં હિટલર, ક્યાં સદામ હુસેન અને ક્યાં પ્રમુખ સ્વામી? આવું બધું લખેલું તો સ્વામી 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 તો હસવા લાગે. એટલે આવું લખ્યું આપણે આપણે હસી શકીએ? સાચું બોલો છે. એવી જે પત્રિકાઓ અત્યાર સુધી સ્વામી જે માટે જે લખાયેલી છે, અરે અમુક તો પ્રસંગ જાહેરમાં કીધા જવાના એટલો ભયંકર. પણ સ્વામીને મનમાં ક્યાં રે, કોઈ દિવસ કોઈ વિક્ષેપ નડ્યો જ નથી. સ્વામી કે આપણે આત્મારૂપ માનીએ, અક્ષરૂપ માનીએ, દેહને બોલે છે, લોકોને બોલશે. એક પત્રકાર સ્વામીને પૂછેલું કે સ્વામી લોકો તમે ટીકા કરે, એ પૂછે તેને પહેલાં સ્વામી કે મને ટીકાને તો પડી જ નથી, કોઈ મારી ટીકા કરે નિંદા કરીને પડી જ નથી. પછી પહેલાં ભાઈ એવું પૂછ્યું કે સ્વામી કદાચ કોઈ ટીકા કરતો ને એક ટીકા એકચ્યુઅલી ખોટી છે, એવું ક્યારેક તમારે આમ સ્પષ્ટતા કરવાનો કે ખુલાસા કરવાનો વિચાર આવે કે એનું મને પડી જ નથી? કેટલું બધું સ્વામી છે લખાયું છે, બોલાયું છે, કહેવાયું છે, પણ એના મનમાં કોઈ ડિસ્ટર્બન્સ જ નથી. એની જે ભક્તિ, એની સેવામાં ક્યારે વોટ આવી છે? આપણે મંદિરમાં સેવા કરતા કોઈ એક શબ્દ બોલી જાય ને, હવે ફૂગો ને ફૂગામાં જેમ હવા કાન ઉપાડો અગરબત્તી અડાડો શું થાય? ખબર છે, માઇક એક આપણો શબ્દ મળે આપણે આપણને એવું પંક્ચર પડી જાય ને, હવા બધી નીકળી જાય. બોલો આમ ફૂગો કેવો સરસ મજાનો હોય ને, આમ આમ થઈ જાય. બોલો આપણું એવા કર્મ એ જઈને મંદિરમાં આવતા બંધ થઈ જાય, સેવા ન કરી કદાચ આવે દર્શન કરીને જે જે કરીને જતો રહે, કોઈ સંતોષ મળવું નથી, કોઈ બસ 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 બહુ ભક્તિ કરી લીધી, એવું થઈ જાય છે ને. પણ સ્વામીના જીવનમાં આ 84 વર્ષની ભક્તિમાં સેવામાં એ જે કંઈ પ્રવૃત્તિ કરે છે, બધી પ્રવૃત્તિ લોકો ટીકા કરે, એના મંદિરોની ટીકા, ઉત્સવની ટીકા, સંતો દીક્ષા આપતા એની ટીકા, સમાજ સેવા કરતા એની લોકો ટીકા કરે, પણ સ્વામી ક્યારે નહીં, કોઈ કેમ એ પોતે જાણે છે. એ બોલે છે, દેહને બોલે છે. 1995માં ત્યાં લંડનમાં આફ્રિકામાં હતા બાબા, તો હર્ષદભાઈ રાણા છે ને, એમણે બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા ઓલું પેન્સિલથી લખીએ ને તો એનું ચેક પેલું રબર ચેકવા માટે ચેક રબર આવે છે, ચેક રબર આવે તો આમ કર દો ચેકાઈ જાય. સામે કોઈક આપણું અપમાન કરે, કોઈ તિરસ્કાર કરે, કોઈક આપણા વિશે બોલી જાય તો એ ચેકવા માટે કોઈ રબર છે જે આત્મામાં ઘા પડ્યા હોય ને એને ચેકવા માટે કોઈ રબર છે? સ્વામી કે મહારાજે આપ્યું છે જે આપણે વાપરતા જ નથી. કે કહ્યું કે નિજાત્મનો બ્રહ્મરૂપમ, આ પોતાના આત્માને જો બ્રહ્મરૂપ માને તો કોઈ વિક્ષેપો નહીં નડે. એની વાતો આપણે સાધના શિબિરમાં વિશેષ કરીશું. બીજી વાત, મહારાજ કહ્યું કે જગતનું નાશવંત પણું એનો સ્વભાવ છે. જગતનું નાશવંતપણું એ જગતનો સ્વભાવ છે. જે મરચાંનો સ્વભાવ તીખો હોય તો મરચાં જોઈને તમે એલર્જી થાય, મરચું તીખું છે, મરચું તીખું તીખું જ હોય, હવે લીંબુ ખાટું જ હોય, હા મેથી કડવી જ હોય, મીઠું ખારું, એની એની ફરિયાદ હોય કે મરચું તીખું કેમ છે, લીંબુ ખાટું કેમ છે? એની ફરિયાદ હોય જ નહીં. એમાં સંસાર છે. આપણા ઘરમાં કેટલાક મરચાં જેવા તીખા હોય, ક્યાંક લીંબુ જેવા ખાટા હોય, મીઠું જેવા ખારા હોય, કે મેથી જેવા કડવાય હોય. તમે સ્વભાવ બાપા કહે છે તો લોકોના સ્વભાવ જાણી રાખ્યા હોય ને તો એલર્જી ન થાય. તમારે શું બની જવાનું, રસોઈયા બની જવાનું, તો બધાનો ઉપયોગ વ્યવસ્થિત કરી શકો કે નહીં? ખાલી ખાલી રસોડામાં ખાંડ હાલે, તો મરચું પણ જોઈએ. પણ ક્યાં કેટલું કેવી રીતે નાખવું, મરચું પણ શીરામ ન નાખે એટલી ખબર હોવી જોઈએ. એમ સત્સંગમાં બાપા એ જ છે ને, બાપા જો મરચા જેવા તીખા હોય ને એની પાસે કામ લઈ શકે, બરાબર, મીઠા જેવા ખાર આવે એની પાસે કામ લઈ શકે, મેથી જેવા કડવા આવે એની પાસે કામ લઈ શકે, લીંબુ જેવા ખાટા હોય ને અમુક મીઠું હોય ગળપણ વાયપરાશ કરતા હોય ખાંડ જેવા એની પાસે કામ લઈ શકે. તમારા ઘરમાં હાણસી હોય કેવી હોય, વાંકી હોય કે નહીં, તાવી તો કેવો હોય, સીધો હોય, તો તાવી તો હાણસીનો અવગુણ લે, તું વાંકી છે, તું વાંકી છે, વાંકી હોય તો તપેલી પકડાય, તાવીથી જ ન પકડાય. એમ સત્સંગમાં અમુક વાંકા જ હોય, તમારા ઘરમાં અમુક વાંકા હોય, પણ બાપા બધાનો ઉપયોગ કરે.
એટલે આ બધાના સ્વભાવ જાણી રાખ્યો ને, મારે કહેવાનું અર્થ એ છે બધાના સ્વભાવ જાણી રાખ્યો તો એલર્જી ન થાય બસ, એમાં જગત નાશવંત જ છે ભાઈ. દેહમાં બાબા કહે છે દેહનું રોગનું ઘર છે, તો રોગ આવવાનો, પછી ઉપાય શું કરવાની, રોગ આવવાનો જ છે. પછી મને તાવ આવ્યો છે, હવે તાવ આવતો દવા કરી લો, પણ હવે ડિસ્ટર્બન્સ ના થાય મનનું, એમ જગત નાશવંત છે, મરવાનો છે. કોકને કોઈ મરનારા સિદ્ધ રડો છો, તમે રડનારા નથી રહેવાના. તો પછી આવો એક પ્રશ્ન હોય તો કોઈ દિવસ જગત ગણ્યું, દીકરો કંઈક ધામમાં જાય, દીકરી ધામમાં જાય કે એક્સિડેન્ટ થાય તો કંઠી ના તોડી નાખાય એમ ભાઈ, જગત એવું છે જ. પછી હવે એમાં અરે અમર પટો લઈને આવ્યા તો એ મૃત્યુ ભાઈ એમાં છે, એના કશું ભાઈ નક્કી કર્યું હતું, એને વરદાન લાગ્યું, દિવસે ન મરું, રાત્રે મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, પણ ભગવાન એવી બારી શોધી કાઢી ને કે મારે નહીં બોલો, દિવસે ને રાત્રે ને સંધ્યા કાળે, ઘરમાં ને બહાર ને ઉંબરા ઉપર, અસ્ત્ર થઈને શસ્ત્રથી નખથી માર્યો ને, એટલે મરવાનું છે. પણ જો આપણે વિચાર ઘણા શું આવ્યો, કાળો ડાહક કરે શું કામ કરે, નાનો બાળક હોય ને કાળો ડાહક શું કામ કરે, શું કામ કરે, નજર આટલું બા માથું કાળું હોય છે ને બાજુમાં, આટલું માથું કાળું હોય છે બોલો, હવે એક જ આ એક જ આંગળી દૂર હોય છે તો અહીંયા કાળો ડાહક કરે. એટલે આપણા દેશમાં ભેંસ તો કાળી જ હોય તો એ નથી મળતી, આફ્રિકામાં કાળી આવે તો અહીંયા તમારા દેશમાં કાળી આવે છે ને તો એ નથી મળતા, આખા કાળા હોય બોલો, આખા કલર જાય પાય છે, આમ થામ ના ડાહ કરો, જરા ડાહક મૂકો ને, હવે મરવાના છો, કંઠી પહેરાવી દો બસ. આ તો માદળિયા બાંધે ને દોરા બાંધે ને કશું બાંધવાની જરૂર નથી, પણ મૂળ વાત છે કે જગત નાશવંત છે. અને ટાઈમ તો પૂરો થયો, પણ છેલ્લી વાત કરી દઉં કે ભગવાન કરતા હરતા છે એની વાત આપણે, બધી વાતો આપણે તમે સાધના શિબિરમાં થોડુંક વિશેષ આવશે, પણ જો ભગવાનના કરતા પણ આનું અનુસંધાન હોય તો આપણના જીવનમાં વિક્ષેપ ન આવે. ભગતજી મહારાજની સાધના આ હતી ને, ભગતજી મહારાજ ખાલી વાસણ નથી ઉટક્યા, ભગતજી મહારાજે ખાલી ચૂનાનું કામ નથી કર્યું, ભગતજી મહારાજ ખાલી પાયા નથી પૂર્યા, ભગતજી મહારાજ ખાલી મરેલું કોતરું નથી ખેંચી ગયા, ભગતભાઈની સાધના આ હતી કે ગુણાતીતાન સ્વામી એમાં રહીને મારી કસોટી કરશ. બધા જ ડગલે ને પગલે અનુસંધાન, અપમાન થાય, તિરસ્કાર થાય, ઉપેક્ષા થાય, આપણું ધાર્યું ન થાય, મન ધાર્યું મૂકવું પડે, ઘડતર કરવાનું છે ને, મારું તમારું એ ઘડતર કરવાનું છે. ઓપરેશન કે ફૂંક મારી ન થાય, કાપવું પડે, એમ આપણું ઓપરેશન કરવાનું છે. એટલે એમાં ભગવાન ગમે તેમાં રહીને એ આપણું કંઈક ઘડતર કરશે. તો પ્રત્યેક વ્યક્તિ સાથે પ્રત્યેક પ્રસંગ, પ્રત્યેક વ્યક્તિ સાથે બનતો પ્રત્યેક પ્રસંગ મારા જીવન ઘડતરનો એક ભાગ છે. એમાં રહીને શ્રીજી મહારાજ અને પ્રમુખ મહારાજ મારું ઘડતર કરવા માગે છે, એમાં મારે જ કંઈક છોડવાનું છે, એમાં મારે જ કંઈક મૂકવાનું છે, મારે જ કંઈક બદલવાનું છે. જો આ એક વિચાર હશે ને તમારા કુટુંબમાં, તમારા ધંધામાં, આપણા સત્સંગમાં એક શાંતિનો અનુભવ થશે. આજે સ્વામી બાપાને એ છે ડગલે ને પગલે મહારાજની ઈચ્છા. આતંકવાદ અક્ષરધામ આવ્યો ને, એક તો બાપા સારંગપુરમાં હતા, સાહેબ કે ભગવાનની ઈચ્છા, ભગવાન જે કરતા હારા માટે કરતા હશે, એક જ વિચાર. આ તમારું પેલું એરોમાં એનું પરમિશન ના મળ્યું, સાહેબ કે ભગવાનની ઈચ્છા, એ આમ ભગવાનની ઈચ્છા. ભગવાનનું ભજન તો આપણે કરીએ છીએ અને પ્રમુખ છે મહારાજી કરે છે, આપણે શ્રીજીમાં જ ભગવાન માને છે ને એ માને છે. આપણે લગભગ તમે કોઈની પૂજામાં પૂજા કોઈ દેવી દેવતાના ફોટા નહીં હોય, લગભગ આપણા હરિભક્તોના ઘરમાં અથવા તેની પૂજામાં કોઈ બીજા દેવી દેવતાના ફોટા નહીં હોય, કોઈ બીજા ગુરુ નથી માનતા. આપણે બધા શ્રીજી મહારાજ જ માનીએ છીએ, પ્રમુખ સાહેબ મહારાજ જ માનીએ છીએ. પણ મારે શું કહે છે, અનુસંધાન, એ અનુસંધાન ભૂલી જવાય છે. હું બોલીએ છું અનંત કોટી બ્રહ્માંડમાં કરતા હતા પ્રમુખ સાહેબ મહારાજ છે. પ્રમુખ સાહેબ મહારાજ કે શ્રીજી મહારાજ ઈચ્છા કોઈ સૂકું પાંદરું હલતું નથી, એવું આપણે બધું બોલીએ છીએ કે નહીં. પણ તમને જમવા બેઠા ને ઉઠાયેલા હોય તો ઉઠાડનાર કોણ, એ મનાય છે કે આ શ્રીજી મહારાજ એમાં રહીને મને ઉઠાડે છે? ખાલી લંડન મંદિરના નિયંતક પ્રમુખ સ્વામી મહારાજ છે એવું મનાય છે? દિલથી, દિલથી મનાય છે? આપણે લાગે આણે હળી કરીને, આણે આમ કર્યું ને, આણે તેમ કર્યું ને, આને પૂછડું કર્યું ને, આને ઢીકડું કર્યું ને, હું બોલે હું પ્રમુખ સ્વામી ઈચ્છા ઉપર શું કહું, પાંદરું ના હલે, શું પાંદરું ના હલે, તો લંડન મંદિર એ હલાવે છે એટલું તો બોલો, એટલું તો દિલથી માનો. તો એ માણસ ફિલોસોફી વેફ લાઈફ, ફિલોસોફી ખાલી તત્વજ્ઞાન, ખાલી બુદ્ધિની કસરત નથી, જીવના પ્રત્યેક પ્રસંગોમાં આ અનુસંધાન રહે. ત્રણ અનુસંધાન બતાવ્યા છે, આત્માનું અનુસંધાન, જગતના નાશનપણાનું અનુસંધાન અને મહારાજના કરતાપણાનું અનુસંધાન હશે. એ જે વખતે જ્યારે જે કરતા હશે એ મારા
એ સૌના, એ સૌના હિત માટેનો એનો નિર્ણય છે. એ જે કરતા હશે જ્યારે જેના દ્વારા એ બધું જ કરવાનું છે. આ તો ચકલી માટે બ્રહ્માંડ બોલે, કોનું ક્યારે કોના દ્વારા કેવી રીતે ઘડતર કરવું છે આપણને કાંઈ ખબર નથી. તો આ ત્રણ અનુસંધાન જો આપણા જીવન, અને આની પ્રેક્ટિસ કરવી પડશે. મેં સવારે વાત કરી તમે હતા ને કે સાયકલ ઉંમર વધે એમ સાયકલ ન આવડે, ઉંમર વધે એમ સાયકલ આવડે, ઉંમર વધે એમ કઢી નું આવડે, બોલો, ઉંમર વધે એમ રોટલી નું આવડે. અમારે સાનગુરુ અમને રોટલી શીખવાડે, એમ બધું ઉંમર વધે એમ કાંઈ નું આવડે. પ્રેક્ટિસ ગમે ત્યારે કરવી પડે. 10 વર્ષની ઉંમરે શીખો તો સાયકલ આવડે, અને 80 વર્ષની ઉંમરે શીખો તો સાયકલ આવડે. શીખ્યા વગર કશું જ ના આવડે. એમાં ત્રણ વિચાર શીખવા પડે છે. ગુણાતીરામ સ્વામી લખ્યું, સાંખ્ય વિચાર કરતા શીખવું, જેમ કોમ્પ્યુટર શીખો છો, એક શીખો છો ને, એમાં શીખવું પડે. આત્માનો વિચાર શીખવો પડે છે. જગતના નાશવંતપણાનો વિચાર શીખવો પડે છે. આ ભગવાનના કરતાપણાનો વિચાર એ ટ્રાયલ એન્ડ એરર મેથડથી શીખવું પડે છે. જો નહીં શીખીએ તો 50 વર્ષ સુધી સત્સંગમાં રહીએ કે 100 વર્ષ સુધી સત્સંગમાં રહીએ, ઓટોમેટિક કશું થવા એવું નથી. ઓટોમેટિક કશું થાય એવું નથી. આ વચનબદ્ધની સાધના આપણા માટે છે, આપણા માટે છે. તો જે મહારાજે આપણને વાત કરી છે, થોડું ઘણું પણ દર 5 મિનિટ, 10 મિનિટ, 2 મિનિટ કે ગોષ્ઠીમાં, કંઈક વિચારમાં, કંઈક વાંચનમાં જો કરીશું ને, તો ખરેખર જે મહારાજ આપણને એક અદ્ભુત સમાધાન આપ્યું છે, એ સમાધાન આપણા જીવનમાં પણ આવશે. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે વચનામૃતમાં જે વાતો થઈ છે એ વાતો આપણે જીવનમાં આત્મસાત થાય એ માટે એક પ્રયત્ન થાય, કંઈક આયોજન થાય, કંઈક વિચાર થાય, એ દિશામાં આપણે કંઈક ચાલી શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપે, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.